चलो बाळको हवे यूनिट फोर पाना नंबर 25 ऊपर प्रश्न नंबर बे समझी। इमरान इमरान इज स्विमिंग। हवे आपणे आवडी गयुं छे तरी रह्यो छे, अपनी आँख सामे छे एटले आईएनजी लागशे। इमरान रश्मि इज कूकिंग। वेदित इज सिंगिंग। वेद शू करे छे गाय छे। जो जय इज किकिंग। हेमा इज पिकिंग, जे तोड़े एने कहवाय पिकिंग। विक्रम इज डांसिंग। सोहन इज क्लाइम्बिंग अ ट्री। ममता इज प्रेइंग। ममता छे ई प्रेइंग करे छे, प्रार्थना करे छे। मीरा इज वॉशिंग अ क्लॉथ, ई कपड़ा धोवे छे। राहुल इज क्लीनिंग ध रूम, रूम ने साफ करे छे। देव इज ब्रश करे छे एटले के ब्रशिंग टीथ। हर्षा हर्षा इज वॉचिंग टीवी। टीना टीना इज कीपिंग। दिव्या इज रीडिंग। अमर इज फ्लाइंग अ काइट, એટલે કે પતંગ ઉડાડી રહ્યો છે। આ બધાય આપણને ચિત્ર આપેલા છે, એના પરથી આપણે જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ બ્રશિંગ ટીથ, દાંત કોણ સાફ કરે છે? જોવો જોઈ તો કે પાછળના આપણને ચિત્ર આપેલું જ છે, દેવ, તો કે દેવ ઇઝ બ્રશિંગ ટીથ। બીજું છે, હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, ઝાડ ચડે છે કોણ? તો અહીંયા ચિત્રમાં જો કોણ છે, સોહન। જો હુ વાળા પ્રશ્ન હોય ને ત્યારે ઓલવેઝ એની નીચે વ્યક્તિનું નામ જ આવે, હુની નીચે વ્યક્તિનું નામ આવશે અને પાછળનો આખે આખો પ્રશ્ન એમનો એમ આવશે હુ વાળા પ્રશ્ન જવાબમાં। તો કે હુમાં વ્યક્તિનું નામ, એટલે કે સોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। હુ ઇઝ સ્વિમિંગ, તરી કોણ રહ્યું છે? તો કે પેલું જ હતો ચિત્ર, ઇમરાન, ઇમરાન ઇઝ સ્વિમિંગ। હુ ઇઝ વોચિંગ ટીવી, ટીવી કોણ જોઈ રહ્યું છે? તો કે હર્ષા, હર્ષા ઇઝ વોચિંગ ટીવી। હુ ઇઝ વોશિંગ ક્લોથ, ક્લોથિસ એટલે કે કપડાં કોણ ધોવે છે? તો કે મીરા, મીરા ઇઝ વોશિંગ ક્લોથિસ। હુ ઇઝ કીપિંગ, દોરડા કોણ કૂદી રહ્યું છે? તો કે ટીના, ટીના ઇઝ કીપિંગ। હુ ઇઝ કુકિંગ, રસોઈ કોણ બનાવી રહ્યું છે? તો કે રશ્મિ, રશ્મિ ઇઝ કુકિંગ। હુ ઇઝ પ્રેઇંગ, પ્રાર્થના કોણ કરી રહ્યું છે? તો કે મમતા, મમતા ઇઝ પ્રેઇંગ। હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, પતંગ કોણ ઉડાડી રહ્યું છે? તો કે અમર, અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ। હુ ઇઝ રીડિંગ, બુક કોણ વાંચી રહ્યું છે? તો કે દિવ્યા, દિવ્યા ઇઝ રીડિંગ અ બુક। હુ ઇઝ પિકિંગ ફ્લાવર, ફ્લાવર કોણ ચૂંટી રહ્યું છે? તો કે હેમા, તો કે હેમા ઇઝ પિકિંગ ફ્લાવર। એના પછી છે, હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, ફૂટબોલ કોણ રમી રહ્યું છે? જય, જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ। હુ ઇઝ સિંગિંગ, ગાય કોણ રહ્યું છે? તો કે વેદ, વેદ ઇઝ સિંગિંગ। હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ, હાઉસ કોણ સાફ કરી રહ્યું છે? તો કે રાહુલ, રાહુલ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ। આ રીતે આપણે પ્રશ્નના જવાબ આપ્યા। હવે પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ, કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। જો હું પહેલાં અહીંયા જોઈ લઈએ, હિયર યુ આર, પેલું યસ મિહિર, થેન્ક યુ, કટ ધીસ રિબિન। હવે આપણે જોઈ લઈએ, પેલું મિહિર, અમન પ્લીઝ હેલ્પ મી, અમન
Yes, help me. Yes, Mihir. Mihir, please cut this ribbon. Aman, here you are. Mihir, thank you, Aman. એવી જ રીતને બીજો સંવાદ જોઈ લઈએ. ગો એન્ડ સીટ ડાઉન. પ્લીઝ ગીવ મી. યસ મેડમ, કમ હિયર. હવે ટીચર બોલે છે. ટીચર, કમ હિયર મોહન. મોહન, યસ મેડમ. ટીચર, પ્લીઝ ગીવ મી યોર બુક. મોહન, હિયર યુ આર. ટીચર, થેન્ક યુ. મોહન, ગો એન્ડ સીટ ડાઉન. ત્રીજું છે, વોટ ઇઝ હર નેમ. આઈ એમ ફાઇન. સી ઇઝ માય સિસ્ટર. હાઉ આર યુ. પેલું, રાજ. રાજ બોલી રહ્યો છે. હેલો રમન, હાઉ આર યુ. કોકને પૂછવું હોય આપણે મળી, તમે કેમ છો, તો શું પૂછાય? હાઉ આર યુ. રમન, આઈ એમ ફાઇન. હું સારો છું, મને ઠીક છે, થેન્ક યુ. રાજ, હુ ઇઝ સી. રમન, સી ઇઝ માય સિસ્ટર. તે મારી બહેન છે. રાજ, વોટ ઇઝ હર નેમ. તેનું નામ શું છે? રમન, હર નેમ ઇઝ નિકિતા. આ રીતે તમારે સંવાદ પણ પૂર્ણ કરવાનો રહેશે.